મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં એક જ રાતમાં 1.25 લાખ ડુંગળીની બોરીઓ આવતા સત્તાધીશો દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરાઈ. ભાવનગર જિલ્લો ડુંગળી માટેનો હબ ગણાય છે, ત્યારે આ વર્ષે પ્રથમવાર એક જ રાતમાં 1.25 લાખ ડુંગળીની બોરીઓ પહોંચી હતી, જેના કારણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા ભાવ વધારાની માંગ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવામાં પણ આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોએ તેમની ડુંગળીનો પાક વેચાણ અર્થે મૂક્યો નહોતો, પણ હાલ સ્થિતિ કફોડી બની છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમની ડુંગળીના પાકને વેચાણ અર્થે હાલની સ્થિતિ પ્રમાણે બજારમાં મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ મૂકવામાં આવતા એક જ રાતમાં 1.25 લાખ ડુંગળીની બોરીઓ પહોંચી હતી. નરેન્દ્રસિંહ ગોયલ, પ્રમુખ વેપારી એસોસિએશન ભાવનગર માર્કેટિંગ યાર્ડ. ખાસ કરીને ખેડૂતોના જે માલ તૈયાર હતા અને ડુંગળીના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક અટકેલા હતા, સારા ભાવની આશાએ જે માલ ખેંચાણાનો હતા
એ અત્યારે હવે પછી જાજા ખેતરમાં પણ ઊભા રાખી ન શકાય એવી પરિસ્થિતિને હિસાબે ખેડૂતોના હવે જે આવકો છે એ બધી આવવાની ચાલુ થઈ ગઈ છે. આમ જોઈએ તો ભાવનગર જિલ્લાનું ભાવનગર એ છે એ ભાવનગર જિલ્લાનું ડુંગળીનું હબ કહેવાય છે. આજ એક રાત્રિની જ આવક અંદાજિત 1,30,000 બોરીની આવક આજ રાતે ઉતરી છે. અને વ્યવસ્થાના ભાગરૂપે નારી ચોકડી જે નવી જગ્યા આપણે દર વર્ષે રાખીએ છીએ એ પણ ઓફિસ દ્વારા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને હવે નવી આવક જે ઉતરશે તે ત્યાં ઉતારવામાં આવશે. અને ભાવની વાત કરીએ તો ભાવ 150 રૂપિયા શરૂ કરી અને 360 રૂપિયા સુધી ઊંચામાં વેચાણો છે. બિલકુલ, અત્યાર સુધી જે આવક આવતી હતી 25-30 હજાર કે 40 હજારથી વધી નહોતી, આજે રાત્રે 1,25,000 થેલીની આવક થઈ છે. આ સિઝનની પ્રથમ આવક છે. ચોક્કસ વધી શકે. ખેડૂતોને એક આશા ભાવને હિસાબે હતી, ક્યાંક ને ક્યાંક નિકાસની સરકારની જે વાત ચાલતી હતી એની હિસાબે ક્યાંક ને ક્યાંક ખેડૂતો રોકાઈ ગયેલા હતા, પરંતુ વધારે સમય ખેતીવાડીની અંદર પણ માલ ઊભો રાખવો શક્ય ન હોય એટલે હવે ન છૂટકે ખેડૂતો એ બધો કાઢવાનો ચાલુ થયો છે. અને આનો સિઝન પણ અત્યારે આવી ગઈ છે એટલે મેક્સિમમ જાન્યુઆરી જે છે એ ડુંગળી માટેની આવકો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે દર વર્ષે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે કે કેમ? ખેડૂતોની જે અપેક્ષા છે એ કરતાં ભાવ નીચા મળે છે એવું ચોક્કસ કહી શકાય. અને એના માટે કે ખેડૂતોને જે છેલ્લે માવઠું અને વરસાદ થયો એની હિસાબે જે ઉતારા આવવા જોઈએ એ ઉતારા પણ નથી આવતા. જો એ ઉતારા આવતા હોત તો વાંધો નથી, પરંતુ ઉતારા નથી આવતા, ઉત્પાદન ખર્ચ વધ્યો છે એટલા માટે ખેડૂતોની અપેક્ષા એવી છે કે ભાવ વધે.